दर्शक મિત્રો કનેક્ટ એક્સપ્રેસ માં હું ગાયત્રી સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેશ વિદેશ અને રાજ્યોની તમામ ખબરો પર ફટાફટ એક નજર કરી લઈએ. પીએમ મોદીના જન્મદિવસને લઈને અનેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરાશે, જેમાં ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મ જયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અકસ્માતનું ઘર બની ગયો હોય તેમ છાસવારે અકસ્માતોના બનાવો બનતા હોય છે. કોસંબા તરફના માર્ગ પર સુરતના કિમ ચાર રસ્તા એક પછી એક 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં વરસાદની આતુરતાપૂર્વક કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલથી રાજ્યમાં મેઘરાજા સટાસટી બોલાવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા માટે વહેલી પરોઢે ઘરથી નીકળેલા એસ્ટેટ બ્રોકરના મોં પર ચાદર નાખીને અપહરણ કરવાની કોશિશ કરાતા ચકચાર મચી ગઈ હતી. એસ્ટેટ બ્રોકર તેમના મિત્ર સાથે દર્શન કરવા માટે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના ખાનગી કોર્સના સર્ટિફિકેટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોએ હવે ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી કોર્સમાં સેન્ટ્રલાઇઝેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે. આ સેન્ટ્રલાઇઝ સર્ટિફિકેટ રજિસ્ટ્રારની મંજૂરી અને સહીથી ઇસ્યુ કરાશે. રંગીલા રાજકોટમાં રંગ ઉપન સોસાયટીમાં દારૂડિયાઓના આતંકના મામલાને ભારે ચર્ચા જગાવી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દારૂડિયાઓનો આતંક હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય દર્શિતાબેન શાહનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્યએ ખુદ સ્વીકાર કર્યો કે તેમના વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ છે. રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલ કિરણસિંહ હાઈસ્કૂલમાં આવેલ બાલાજી હનુમાન મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જેમાં ગણેશ ઉત્સવના આયોજનની જગ્યા પર સ્વામીજીએ રેતી કપચીના ઢગલા કરી જગ્યા પર કબજો જમાવી લીધો હોવાનું સામે આવતા ગણેશ મંડળના સભ્યો રૂષે ભરાયા હતા. કળાને કોઈ મર્યાદા કે ઉંમરના બંધન નડતા નથી. સુરત શહેરના એક આર્ટિસ્ટ દ્વારા ક્રિકેટ રેકોર્ડ બ્રેક એવા વિરાટ કોહલીનો ડાયમંડથી પોર્ટ્રેટ બનાવવામાં આવ્યો છે. આશરે 4000 ડાયમંડથી આ પોર્ટ્રેટ તૈયાર કરાયું છે. 3 કલરના અમેરિકન ડાયમંડથી આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 અવકાશયાને સફળતાપૂર્વક નજીક વધુ એક ડગલું આગળ ભર્યું છે. આદિત્ય L1 એ પૃથ્વીની ચોથી ચક્કર લગાવવામાં સફળતા મેળવી સૂર્ય નજીક ડગ માંડ્યા છે. આ મામલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર સત્તાવાર માહિતી આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના અનંતબાગ જિલ્લામાં બુધવારે આતંકીઓના હુમલા બાદ દેશે 3 ઓફિસરો ગુમાવ્યા છે. આ આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કરે તૈયબા સાથે સંકળાયેલ સંગઠન ધ રેઝિસ્ટેડ ફંડ TRF એ લીધી છે. મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. લિયર જેટનું એક ચાર્ટર વિમાન ઉતરતી વખતે લપસી જતા ક્રેશ થયું હતું. પ્લેન આંધ્રના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહ્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે રનવે ભીનો હતો, તેથી ઉતરતી વખતે તે લપસી જતા ક્રેશ થયું હતું. વિમાનમાં 6 પ્રવાસી અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. ઉત્તર કોરિયાના નેતા કિંગ જોન ઉન પોતાની બુલેટ પ્રૂફ ટ્રેનમાં રસી આવ્યો છે. રાષ્ટ્રપતિ પુતિન સાથે તેણે મુલાકાત લીધી હતી. પુતિન સાથે શિખર સંમેલન દરમિયાન ઉત્તર કોરિયાના નેતા જે ખુરશી પર બેઠા હતા તે ખુરશીને લાંબા સમય સુધી સ્પ્રેથી સાફ કરવામાં આવી હતી. કેરળમાં નિપાહ વાયરસનો ખતરો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં નિપાહ વાયરસના 6 કેસ નોંધાયા છે, જેમાંથી 3 લોકોના મોત થયા છે. કેટલાક શંકાસ્પદ દર્દીઓ પણ મળી આવ્યા છે. આ વાયરસના ખતરાને જોતા કેરળના પડોશી રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરાયા છે. ફરી એકવાર બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ સીઝન 17 થી કમબેક કરી રહ્યો છે. આજે બિગ બોસ 17 એ તેનું પહેલું પ્રોમો ટીઝર રિલીઝ કર્યું છે. એશિયા કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં છે અને રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. આ દરમિયાન ગઈકાલે સુપર 4ની મેચમાં પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં ICCએ શુક્રવારે ODI રેન્કિંગ જાહેર કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. તો આ હતા અત્યાર સુધીના કનેક્ટ એક્સપ્રેસ સમાચાર. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.